બનાસકાંઠામાં સાંસદ પરબતભાઈ પટેલે બિલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. કોરોના વૈશ્વિક મહામારી આવ્યા પછી લોકો કાપડોળે વેક્સિનની રાહ જોઈ રહ્યા હતા. એ આતુરતાનો હવે અંત આવ્યો છે. આજે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સાંસદ પરબતભાઈ પટેલ ડીસા તાલુકાના બિલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી કોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી સહિત આરોગ્ય કર્મીઓ અને આંગણવાડીની બહેનો હાજર રહી હતી. બનાસકાંઠા જિલ્લામાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ પુનાથી કોવિડ વેક્સિન કોવિશિલ્ડના 18,590 ડોઝ આવ્યા છે, જે પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર સેવા 16,000 જેટલા આરોગ્ય કર્મીઓ, આશા વર્કર બહેનો, આંગણવાડી કાર્યકરો, ડોક્ટરોને રસીકરણ કરી આપવામાં આવશે. કોરોનાની રસી લેનાર આરોગ્ય કર્મીઓને જિલ્લા આરોગ્ય અધિકારી મનીષ ફેન્સી દ્વારા શિલ્ડ આપીને સન્માનિત કરાયા હતા. જ્યારે ડીસા તાલુકાના લોરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, પાલનપુર તાલુકાના રતનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, વડગામ તાલુકાના નાંદોરતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પૂર્વ મંત્રીશ્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, વડગામ તાલુકાના મોરિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પૂર્વ મંત્રીશ્રી રણછોડભાઈ રબારી ઉપસ્થિત રહી કોવિડ વેક્સિનનો પ્રારંભ કરાવ્યો હતો.